नमस्कार, वीटीवी न्यूज में हूं छूं आपनी साथे हिरल मेहता। विगतवार समाचारों थी शुरुआत करिए तो गुजरात विधानसभा चूंटणी ने लईने कांग्रेसे वधु नौ उम्मीदवारना नाम जाहिर कर्या छे। कांग्रेसे विधानसभा चूंटणी ने लईने चौथी यादी जाहिर करी छे, जेमां तालाड़ाथी मानसी डोडियाने टिकीट आपवामां आवी छे, देवभूमि द्वारकाथी मूणु कंडोरियाने टिकीट आपवामां आवी छे, बोटादथी रमेश मेरने टिकीट अपाई छे। आपने जणावी दईए कि गुजरात कांग्रेसे प्रथम यादीमां 43 नाम जाहिर कर्या हता अने त्यारबाद बीजी यादीमां 46 नाम जाहिर कर्या हता, त्रीजी यादीमां 7 उम्मीदवारना नाम जाहिर कर्या हता अने गुजरात कांग्रेसे आजे चौथी यादी जाहिर करी छे अने तेमां कुल 9 नाम जाहिर करवामां आव्या छे। आम गुजरात कांग्रेसे विधानसभानी चूंटणीने लईने कुल 104 उम्मीदवार जाहिर कर्या छे। અમારા સંવાદદાતા પ્રદીપ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। પ્રદીપ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાની ચોથી યાદી જાહેર કરી છે। આ ચોથી યાદીમાં કોંગ્રેસ અત્યાર સુધી પોતાના ચોથી યાદીની અંદર 9 ઉમેદવારો જાહેર કર્યા છે, જેની અંદર દ્વારકાનો જે પેચ હતો, જે ઉકેલાતો નહોતો, તેની અંદર મૂળુ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે। કોડુનારથી મહેશ મકવાણાને કોંગ્રેસની ટિકિટ આપી છે। આ ચોથી યાદી જાહેર થતાની સાથે તલાળાથી માનસી દોડિયાને પણ ટિકિટ આપવામાં આવી છે। ચોથી યાદી જાહેર થઈ ત્યારથી કકડાટ જે છે તે દેવભૂમિ દ્વારકાનો હતો, પરંતુ દ્વારકાની જગ્યાએ હવે બોટાદથી કકડાટની શરૂઆત થઈ ચૂકી છે। બોટાદથી રમેશ મેરને ટિકિટ આપતા સોશિયલ મીડિયાના માધ્યમથી આ હોવા ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે, કેમ કે બોટાદ ઉપરથી મનહર પટેલની ટિકિટ કપાઈ છે, જેને લઈને તેને સોશિયલ મીડિયા ઉપર ટ્વિટરના માધ્યમથી એક ટ્વીટ પણ કર્યું હતું, જેને લઈને વિવાદ સર્જાય તેવી પણ શક્યતા છે। એટલે કે મનહર પટેલ કંઈક નવા ચૂંટણી કરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। તેને સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું અને તેને કહ્યું કે હું બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું અને મારી ટિકિટ નથી મળી તેવો તેને ઉલ્લેખ કર્યો છે। એટલે બોટાદનો એક પેજ હવે એ જોવાનું રહેશે કે બોટાદની અંદરથી મનહર પટેલ શું કંઈક ખેલ ખેલશે। જી જી બિલકુલ પ્રદીપ, તમામ માહિતી બદલ આપનો આભાર। કોંગ્રેસની ચોથી યાદી જાહેર થતા જ ભડકો થયો છે। બોટાદથી મનહર પટેલની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે। કોંગ્રેસનો હું સાચો ઉમેદવાર છું તેવું મનહર પટેલે જણાવ્યું હતું। કોંગ્રેસ મારા માટે ફેર વિચારણા કરે તેવું પણ તેમણે કહ્યું હતું। કોંગ્રેસની ચોથી યાદી જાહેર થઈ છે અને તેમાં 9 નામ સામે આવ્યા છે। બોટાદથી મનહર પટેલની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે। કોંગ્રેસનો હું સાચો ઉમેદવાર છું તેવું મનહર પટેલે કહ્યું હતું। તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મારા માટે ફેર વિચારણા પણ કરે। અમારા સંવાદદાતા રાજુ બારૈયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર વધુ માહિતી સાથે। રાજુ, જણાવશો કે કોંગ્રેસ મારા માટે ફરીથી એકવાર વિચાર કરે તેવું મનહર પટેલે કહ્યું છે, તેઓ નારાજ ચાલી રહ્યા છે। વાત કરીએ તો ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે ચોથી યાદી છે જે ઉમેદવારોની જાહેર કરવામાં આવી હતી, તેની અંદર બોટાદ 107 વિધાનસભાના ઉમેદવાર તરીકે ચાલુ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ મેરને જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે કંઈક ને કંઈક કાર્યકર્તાઓ અને આગેવાનોમાં નારાજગી સામે આવી છે। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનોહરભાઈ પટેલ, જે પ્રબળ દાવેદાર હતા, વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેઓને ટિકિટ ન મળતા તેઓની નારાજગી સામે આવી છે। તેઓ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ખરેખર કે હું સાચો આ ટિકિટનો હકદાર છું અને ખરેખર પાલટીએ ફરીવાર મારી માટે વિચાર કરવો પડે અને મને જ આ બેઠકની ટિકિટ મળવી પડે તેવું પણ એને ટ્વીટ કરી અને એક નારાજગી વ્યક્ત કરી છે। જી હિરલ જી બિલકુલ રાજુ, તમામ માહિતી બદલ આપનો આભાર। ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે। આ વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા માટે હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે। કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદારી સોંપી છે। ગુજરાત કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે। ટિકિટ ફાળવણીમાં પડેલ ગૂંચ ઉકેલવા માટે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે દિલ્હીથી ટીમ આવી છે। શુક્રવારે વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી। અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઈને પણ અંદરોઅંદર વિખવાદ થયો છે। કેટલીક બેઠક ઉપર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઈ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ ચૂકી છે।
બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલના સમર્થકો રોડ ઉપર ઉતર્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલયની બહાર રસ્તા પર ઉતર્યા હતા અને સૂત્રોચ્યાર પણ કર્યા હતા. સૌરભ પટેલને ટિકિટ આપવાની માંગ સાથે તેઓએ રજૂઆત કરી હતી. બોટાદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સૂત્રોચ્યાર કર્યા હતા. ભાજપ બોટાદ બેઠક પર ઉમેદવારના નામ પર કરી રહ્યું છે ફેરવિચારણા. હાલ ભાજપે બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપી છે. ભાજપ ઘનશ્યામ વિરાણીની જગ્યાએ અન્યને ટિકિટ આપી શકે છે. ઘનશ્યામ વિરાણીની જગ્યાએ અન્યને નહીં પરંતુ સૌરભ પટેલને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે. સૌરભ પટેલની ટિકિટ નહીં મળે તો બેઠક જવાનો કાર્યકરોને ડર છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જે નિર્ણય લીધો છે કે ભાઈ ઘનશ્યામભાઈ વિરાણીને માન્ય કર્યા છે તો અમે એ પાર્ટીને સાથે સીવી, પણ અમને એવા સમાચાર મળ્યા છે કે બોટાદની અંદર 107 વિધાનસભાની અંદર ઉમેદવાર ફેરવવા માટેની ગતિવિધિ ચાલુ છે, તો એની અંદર મોરબીના ઉદ્યોગપતિ, સુરતના ઉદ્યોગપતિ, બોમ્બેના ઉદ્યોગપતિઓ દખલગીરી કરે છે, તો અમે અમારી માંગણી એવી છે કે જો 107 વિધાનસભાની અંદર પાર્ટી જો નિર્ણય ફેરવે તો અમારા એક જ સર્વજ્ઞાતિના સમાજના આગેવાનો કાર્યકર્તા મતદારોને એક જ નિર્ણય છે કે સૌરભભાઈ પટેલને ટિકિટ આપો. જયારે ગઢડા સાયન્સ પ્રક્રિયા લેવામાં આવી ત્યારે પણ અમે સૌરભભાઈનું નામ સજેસ્ટ કરેલું હતું અને મોટાભાગના કાર્યકર્તાઓ સૌરભભાઈનું જ નામ સજેસ્ટ કરેલું હતું કે એમને અહીંયા ટિકિટ મળે તો આ સીટ બચશે, નહીતર સીટ જવાની બીક છે. આ જ રજૂઆત અમે ગઈ ટર્મમાં પણ કરેલી હતી અને એ સાબિત થયું હતું કે આજુબાજુની સીટો વહી ગઈ હતી અને સૌરભભાઈ જીતી ગયા હતા. તો આ વખતે કોઈનો વિરોધ નથી, પણ અમને જ્યારેથી અમે જોયું છે કે સૌરભભાઈ પટેલ આ વિધાનસભાની અંદર ચૂંટાઈને આવ્યા છે, છેલ્લા 20-25 વર્ષથી સતત બોટાદનો વિકાસ કરી રહ્યા છે અને બહેનોની સલામતી ખાસ એ સૌરભભાઈના સમયમાં અમે જોઈ છે. અમે રાત્રે 12-1 વાગે હું પોતે જ્યારે પ્રમુખ હતી બોટાદ નગરપાલિકાની ત્યારે રાત્રે 1-1 વાગે મીટિંગ પૂરી કરીને એકલા ઘરે જતી હતી. તો જો આ સલામતી અમે સૌરભભાઈના સમયમાં જોઈ છે. મોટાભાગનો ન્યુસન્સ એમના આવ્યા પછી સમાપ્ત થયા છે, તો અમારા મહિલા મોરચાઓનો બહેનોનો પણ એવો રાગ છે કે સૌરભભાઈ પટેલને જ ટિકિટ મળે અને આ જે સલામતી છે એ જળવાઈ રહે. સુરતમાં 84 વિધાનસભા બેઠકનો વિવાદ વધુ ને વધુ વકર્યો છે. જંખના પટેલના સમર્થનમાં ભાજપ સુરત કાર્યાલય ખાતે